મને હમણાં એક ભાઈએ પ્રશ્ન કર્યો કે મંગળ થી લઈ અને ચંદ્ર સુધી બધા ગયા છે પણ ત્યાં ગુરુત્વાકર્ષણ નથી. બહુ સરસ શબ્દ મળ્યો કે ત્યાં ગુરુત્વાકર્ષણ નથી. એક એક ગ્રહ ઉપર, પૃથ્વી ઉપર જ ગુરુત્વાકર્ષણ છે અને એમાં માનવ જીવન છે. મેં કીધું એનું કારણ એ છે કે એક જ્યાં બધા ગ્રહો જ છે ત્યાં ગુરુ નથી. અને જે જગ્યાએ ગુરુ હોય ને ગુરુત્વનું આકર્ષણ છે. અને નાસા એકવાર ભારતના એક પણ સાધુને ગરમે ગ્રહ ઉપર લઈ જાય ને જો ત્યાં પાછું જો એમ કહેવાય કે ગુરુત્વાકર્ષણ ચાલુ ન થાય સાહેબ તો ગાવાનું બંધ કરી દો. અહીંયા આકર્ષણ છે, ગુરુત્વનું આકર્ષણ છે. અને એમાંય આ ગુજરાત રાજ્ય પ્રાથમિક શાળા શિક્ષણ સંઘ ઘણા વર્ષોથી પૂજ્ય મોરારી બાપુ પાસે કથાની એક માંગ હતી અને એમાંય ડાયાભાઈ એમાં નિમિત્ત બન્યા અને દિવસ અને રાત અહીંયા કેમ દીવ યોજાય છે, કેમ રાત વહી જાય છે એ ખબર નથી રહેતી. દિવસમાં પૂજ્ય બાપુની કથા અને રાત્રિના આવા સરસ મજાના સંસ્કૃતિને શોભે એવા કાર્યક્રમો, એવા જે સંસ્કૃતિ સભર કાર્યક્રમો રાખીને ડાયાભાઈ નક્કી કર્યું કે એટલા દિવસમાં જેટલું વપરાય જાય આજે યજ્ઞ પાસો ચાલુ. અમે રૂપાલા સાહેબને બપોરે દર્શન કરવા ગયા એટલે ડાયાભાઈ એવું કીધું કે સાહેબ હમણાં યજ્ઞ હમણાં રાખવો છે અહીંયા. અને ત્રીજી વાત એ કહું કે આજ પૂજ્ય મોરારી બાપુએ કથામાં કીધું છે કે તમે ભોજન અને ભજન કરાવો ને આનાથી બીજો મોટો યજ્ઞ ન હોઈ શકે ને. એમાં આવો યજ્ઞ થાય એ તો ત્રિવેણી સંગમ છે અને આવો રૂડો જ્યારે કાર્યક્રમ છે ત્યારે હું થોડીક વાર તમારે સામે, કારણ કે આજે મારો હજી પહેલો દી છે અને એક વાહનનું છોકરું બોલી બોલીને કિરીટી સાહેબ કેટલું બોલી લે એમ, એટલે મારા શબ્દની શરૂઆત કરતા પહેલા એ તમામ મારા વડીલો યુવાન દોસ્તો મંચ ઉપર બેઠેલા મારા તમામ કલાકારો આપ બધાના ચરણોમાં વંદન કરી. અને બે દી પહેલા એટલે ગઈકાલે માતૃ દિવસ ગયો. આ દુનિયામાં પહેલું વહેલું બાપુ કોઈ ગુરુ હોય તો એ માં છે, પછી આપણો સદગુરુ છે. પણ ગુરુ માન માની અંદર ફરક એટલો છે, માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે. અને મારે એ વાત કરવી છે સાહેબ કે જેણે કુખથી જ્ઞાન લીધા હોય ને એ જ આવા મુખથી જ્ઞાન લઈ શકે. પ્રથમ પાયામાં કુખ છે, નહીતર હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું અને જન્મતા વેદ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો, બોલો સીધો ત્રાહો જન્મો આમ ઝૂકેગા નહીં છાલા. ડોક્ટર બઠિયા કાંડ કરી ગયા, જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો તો સીધું આવું બોલે. અને હકીકત કહું સાહેબ, જે વસ્તુ જ્યારે હારી લાગતી હોય ને ત્યારે હારી લાગે. બોલો અહીંયા કથા છે, કથા મંડપ છે, આપ બધા બેઠા છો, અહીંથી અમે બોલીએ છીએ, પણ 15 દી વ્યા જાય પછી અહીં એકલો હું જમાવું વાગે ભડાકા ભારી. આનું આ ગાંધીનગર વાતું કરે હો કે માયાભાઈનું હવે સટકી ગયું, એકલા એકલા દુહાત ગાય છે. પણ પૂજ્ય બાપુએ કેવા ગયો, એકાદ શિક્ષકો માટેની કથા, ગુજરાત રાજ્યની કથા, અને એમાંય પાછું બાપુ વચ્ચે વચ્ચે કે માનસ માલધારી. અને ત્રીજી વાત કહું, જેટલા મહાપુરુષો થયા ને એણે એકવાર તો ગાવું જ ચારી છે. ભગવાન રામે ગાયું ચારી, ભગવાન કૃષ્ણએ ગાયું ચારી, ઈસુએ ગાયું ચારી, દાદા આદમે ગાવું બકરાચાર્યા. ગોવાળી તો બધાએ કરી જ છે અને જેને ગોવાળી કરતા આવડે ને, દુર્યોધન ગાંડો હતો એણે કૃષ્ણને કીધું કે ગોવાળ તને શું રાજનીતિની ખબર પડે, બોલ્યા છે દુર્યોધન ભરી સભામાં, તને સાણ વાહિનાની ખબર પડે. અને તેથી દાદો ભીષ્મ ભરી સભામાં ઉભા થઈને એટલું બોલ્યા હતા કે દુર્યોધન તારા જીભાન ઉપર કાબુ રાખ, તું કોની સામે વાત કરે તને ખબર નથી. અને ત્રીજી વસ્તુ એ છે કે મૂળભાઈ સાહેબ અમુક વસ્તુની અમુકની નજીક રહી ને તો એને પામમાં એ નાની માના ખેલ નથી. આવા મહાપુરુષોની વચ્ચે રહેતા આવડી જાય ને સંપત્તિ બધાને મળે છે સાહેબ, પણ સંપત્તિ આવ્યા પછી આવા વિચારો આવે અને આવા સંતોના મહાપુરુષોની નજીક રહેવાની જ્યારે ઈચ્છા થાય, તેથી માની લેજો કે તમારી પાસે લક્ષ્મી નારાયણે મોકલેલી લક્ષ્મી આવી છે. અને એ વાત નક્કું સત્ય છે. અને ઘણી વાર આ રૂપિયા ઘણા ડાયરામાં ઉડાડે ને આમ રૂપિયાની ઘોર કરે ને એટલે જેને ન દેવા હોય ને એના કાળીચા બળી જાય. હા, રૂપિયાના ઘા કરે આવડા
આ લક્ષ્મી નું અપમાન કહેવાય. આવું કહે છે સર, મેં સાંભળ્યું છે. લક્ષ્મી નું અપમાન કહેવાય અને એની માથે પગ પડે. હવે મારે એક પ્રશ્ન કહી અને પછી મારે કાર્યક્રમની શરૂઆત કરવી. મારે એ કહેવું છે કે આપણે 6 મહિનાના હોય, વરાધીના હોય, અને આપણી મા હુતી હુતી રમાડતી હોય આપણને, તો આપણે માની છાતી ઉપર પગલા મૂક્યા કે નથી મૂક્યા? મને જવાબ આપો કે આપણે જ્યારે નાના હતા ત્યારે પગલિયું મા ઉપર પાડતા હતા, માની છાતી ઉપર પગ મૂક્યા છે, ત્યારે માને ગમતું હતું કે નહોતું ગમતું? માં રાજી થતી હતી, મારો દીકરો મારા ખોળામાં રમે છે, મારો દીકરો મારી ઉપર, અને એટલે તો પગલી પાડનારો માગ્યો છે. તો હવે ઈ માં લક્ષ્મીની આગળ આપણે કવડાક નાના કહેવાય, ઈ હવે કલ્પના કરો. અને ત્યારે પરમારથ માટે તમે જ્યારે એમ કહેવાય કે સંપત્તિ ઉડાડતા હોવ અને ત્યારે માથે પગલું પડે ને, તેથી માં લક્ષ્મી રાજી થતી કે શાબાશ શાબાશ, આજ મારો દીકરો આવ્યો ખોળામાં રમવા. હે, અને અમે કલાકારો ભાગશાળી છીએ બાપુ, કે જ્યારે કાર્યક્રમમાં બેસી સ્ટેજ માથે, ત્યારે કૃષ્ણ સાહેબ ત્રણે ત્રણ શક્તિ અમારી ઉપર ખમકારા કરતી હોય છે, ત્રણેય દેવી ખમકારા કરતી હોય. લક્ષ્મીનો તો ખોળો મળે છે, સરસ્વતી નાભીમાં બેઠી હોય છે, અને મહાકાળી અહીંયા અમારી ડોકમાં બેઠી હોય, નહીતર થ્રો ન મારી એકો ભલામાના. આ ત્રણેય દેવીની કૃપા હોય અને ત્યારે ત્રિદેવની આપણી ઉપર કૃપા થાય, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, અને આ બધાની કૃપા ભેગી થાય ને ત્યારે એક કથા થાય. આ કૃપા વગર કાંઈ થતું નથી, મેળવ્યું ક્યાંય મળતું નથી, મળ્યું મોત નથી મળતું. એક જણો કંટાળી ગયો, નક્કી કર્યું મરી જાવું, આમ તો આવા વિચાર કરે માણસના પેટનો જ ન હોય, નક્કી કરી લીધું મરી જાવું મરી જાવું, બીજું કાંઈ નહીં. ટ્રેનમાં આડો પાટે હોઈ ગયો, ત્યાં પોલીસ આવીને બે નાખ્યા, અમારા વિસ્તારમાં આવે અમારે કાગળિયા કરવા પડે તારા બાપ, ન્યાલી ઉપાડીને બે નાખ્યા ને ઘેરી આવ્યો, રોવા મળ્યો, મરવું છે પણ માણસ મરવા દેતા નથી. હવે તળાવમાં ખાબો ગયો, તળાવમાં ખાઈ ગયો, તરવૈયા ગોતી લીધો. અરે કે ભાઈ ઘર ભેગો થા, પછી નક્કી કર્યું કે હવે દોરડું બાંધીને મરી જાઉં. ઘરે દોરડું બાંધ્યું તો હળી ગયેલું નીકળ્યું, નળા ફાંગ્યો પણ મર્યો નહીં. પછી નક્કી કર્યું કે હવે દવા પીને મરી જાઉં. જો ગમે ત્યાં કોલ્ડ ડ્રિંક ની દુકાને દવા તો લીધી હારે, પણ એને એમ થયું કે આ થમ્સઅપમાં એમાં નાખીને પી જાઉં ને તો કડવું ઓછું લાગે. થમ્સઅપમાં ભેળવી અને આમ કરીને આમ થમ્સઅપ જ્યાં ટેબલ ઉપર મૂકી, ત્યાં વાંચી તો એના ઘર ના આવી ગયા. એકલા એકલા ઠંડુ પીવો છો કહેતા નથી, ના પાડતો રહ્યો તો બાઈ પી ગયું, થોડીક વાર થઈ તો મોઢામાં ફીણ આવી ગયા. આમાં કોણ ક્યારે કોનો ગોબો ઉપડી જાય એ નક્કી નથી, માટે મોજ મારે મોજ મારે બાપ આવી મોજ મારે રે. અને શેદ મને પેકિંગ મોનિટર શેદ આપી દેજો એટલે જોવો તો ભાઈ. ત્રીજી વાત બાપુ, આ માઇક છે ને એ કેવલ પૂજ્ય મોરારી બાપુની કથામાં વાગે છે, સંગીતની દુનિયા ગુણવત સાઉન્ડ, એને ત્રીજી પેઢી થઈ. અને ડાયાભાઈ તમને આ ડાયાભાઈને એકવાર તાળીઓના ગગડાટથી વધાવવાનું એ કહું કે ચાર ચાર પેઢી એક આરે જીવે છે, આને હોપ કહેવામાં આવે. મારો બાપ દીકરાના દીકરા રૂપિયા ઉડાડતા હતા, નાનો એવો છે પણ કેવો ઉડાડે છે, નહીતર નાના છોકરા તો ખિસ્સામાં નાખતા હોય, નીચી જેવું લઈ જવું છે. એ તો તમે સાંભળજો, પુના પ્રજામાં જ દેખાયો, હારા પૂન કરો તો જ હારી પ્રજા થાય, નકર થાય અવેડા ડાટા કાઢે એવા. પણ મારે વાત ઉપર જાવું, આજે મેં શબ્દ બાપુ ઉપાડ્યો ને મોજ મારે, એક જગ્યાએ મેં જે કડી ચાલુ કરી ને મોજ મારે એવું મોજ માં, તો એક જણો હાથમાં કોથળી, મને કે મોજ માં ચાલુ રાખો, મેં કીધું એ તારી માસી મોજ નહીં, માણહાઈ ની મોજ, મિત્રતા ની મોજ, લાગણી ની મોજ. અને એમાં ભાઈના દીકરીના જયારે આજે સંબંધ થયો છે અને જમાઈ રાજ પણ આ બાજુમાં બેઠા છે, અને એને કહું, એને શુભકામના આપું છું, મારા બાપ આપનું જે દાંપત્ય જીવન જયારે લગ્ન થાય, દાંપત્ય જીવનની શરૂઆત થાય, અને ભગવાન રામ અને કૃષ્ણના આશીર્વાદ તમારી ઉપર ઉતારતા રહે, મહાદેવના આશીર્વાદ ઉતરતા રહે, અને તમે આવી મોજ માર્યો પણ એકલી મોજ નહીં, તો એ જે અગમા ગોચર અલગણી ની ખોજ મારે હું રે,
મોજ મારે હું રે વાલીડા મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે જીવન જ ગીત છે હો ગીત થી ચાલુ થાય છે આલરડા થી ચાલુ થાય ને હાય હાય પૂરું થાય છે પીપળાના પાન થી ચાલુ થાય ને તુલસીના પાને પૂરું થાય છે ગળથૂથીથી જીવન ચાલુ થાય છે અને ગંગા જળે પૂરું થાય છે આની વચ્ચેની જે મોજ છે ને એ લૂંટી લેજો અને એટલે જ આ વડીલો ને બધા બેઠા એટલે જૂનું ગીત યાદ આવે
આજ મેળે મળેલ પાછા મળશે બોલી ગણી મેળે મેળે હે મેળે મેળે હે મેળે મેળે મોરલડી હેલે ચણી એ જી હેલે ચણી ને રંગ રેલે ચણી એ વી હેલે ચણી ને રંગ રેલે ચણી.